ડીસામાં મોત્સક માટે આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે શખ્સો ઝડપાયા. ડીસા ઉત્તર પોલીસે વાહન ચોરનાર અને ખરીદનાર બંને આરોપીને પકડી પાંચ વાહનો ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો અને ત્રણ વાહનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર આરોપીને ઝડપવા ડીસા ઉત્તર પોલીસને સફળતા મળી છે. ડીસા ઉત્તર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક શંકાસ્પદ શખ્સ ચોરીનું એક્ટિવા લઈ વેચવા માટે ફરી રહ્યો છે, જેથી પોલીસે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી તે દરમિયાન આખોલચાર રસ્તા તરફથી ડીસા તરફ આવી રહેલ શંકાસ્પદ એક્ટિવા ચાલકને ઊભું રખાવી પૂછપરછ કરતા તે હિતેશ સોનારામ માળી હોવાનું જાણવા મળેલ, જે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી અત્યારે ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં રહેતો હતો. પોલીસને તેની ઉલટ તપાસ કરતા તેને એક્ટિવાની ચોરી કરી વેચવા માટે ફરતો હોવાની કબૂલાત કરી, જેથી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. બાદમાં પોલીસે કડક પૂછપરછ હાથ ધરતા તેને એક પછી એક ચોરીના ગુના કબૂલવાનું શરૂ કર્યું અને ઝડપાયેલ આરોપીએ ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાથી પાંચ વાહનોની ચોરી કરી વાવ તાલુકાના વાંડિયાવાસ ખાતે રહેતા થાનાભાઈ ઉર્ફે થાનસિંગ મહાદેવભાઈ વિજયાને વેચ્યા હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસ એક ટીમને વાવ મોકલી ચોરીના વાહનો ખરીદનાર થાનસિંગની પણ અટકાયત કરી તેમને પાસેથી સ્પ્લેન્ડર તેમજ ઇકો ગાડી મળી આવ્યા. પોલીસે અત્યારે ચોરીની એક્ટિવા, હીરો સ્પ્લેન્ડર બાઇક તેમજ ઇકો ગાડી મળી કુલ ત્રણ વાહનો કબજે કર્યા હતા અને બંને આરોપીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી. પોલીસે ઝડપાયેલ આરોપીને ચોરી કરવા અંગેની ટ્રીક પૂછતા તસ્કરોએ જણાવ્યું કે તેઓ મોટેભાગે બાઇક કે ગાડીમાં લોક ખુલ્લા હોય તેવા વાહનોને જ ટાર્ગેટ કરતા હતા, કારણ કે મોટાભાગના લોકો બાઇકને લોક કરતા નથી અને પાર્ક કરેલા ખુલ્લા લોકવાળા વાહનો આસાનીથી ચાલુ થઈ જતા અને પળવારમાં વાહન લઈને તેઓ રફુ ચક્કર થઈ જતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ આરોપીને કઈ રીતે વાહન ચોરી કરતા તે અંગેનો ડેમો પણ બતાવ્યો. બ્યુરો રિપોર્ટ, બરઠક, ડીસા.